જિલ્લા સ્વાગતની બેઠકમાં 12 પ્રશ્નો અંગે કરાઈ રજૂઆત. શહેરી વિસ્તારમાં થયેલા દબાણ, પ્રદૂષણ અને વીજળીના પ્રશ્નો અંગે કરાઈ રજૂઆતો. ભુજમાં આજે મહિનાના અંતિમ ગુરુવારે જિલ્લા સ્વાગતની બેઠક મળી હતી. જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં 12 જેટલા પ્રશ્નોની રજૂઆતો થઈ હતી, જેમાં મોટાભાગના પ્રશ્નોનું સાનુકૂળ નિરાકરણ લાવવા પ્રયાસો કરાયા હતા. લોકોની સમસ્યાઓના નિરાકરણ માટે સ્વાગત કાર્યક્રમમાં અરજદારો પોતાના પ્રશ્નો જે તે ખાતામાં ઉચ્ચ અધિકારીને સીધા રજૂ કરી શકે છે. ત્યારે આજે યોજાયેલી જિલ્લા સ્વાગત બેઠકમાં શહેરી વિસ્તારમાં થયેલ દબાણોના પ્રશ્નો ગુંજ્યા હતા. ઠેર ઠેર થયેલા દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી. સાથે જ પ્રદૂષણનું વધતું જતું પ્રમાણ અટકાવવા પણ રજૂઆતો કરાઈ હતી, તો વીજળીના પ્રશ્નો હલ કરવા રજૂઆત કરવામાં આવી હતી. આ ઉપરાંત મહેસૂલી ખાતાના પ્રશ્નોના નિરાકરણ માટે રજૂઆતો આવી હતી. ખાસ કરી અને મુંદ્રા, ગાંધીધામ, અબડાસા, ભુજ સહિતના તાલુકાના અરજદારોએ પોતાના પ્રશ્નો કલેક્ટરના દરબારમાં રજૂ કર્યા હતા. બેઠકમાં જિલ્લા કલેક્ટર મુકુલ ગાંધી, ઇન્ચાર્જ અધિક કલેક્ટર ઇન્દ્રજીતસિંહ વાળા, જિલ્લા વિકાસ અધિકારી સી જે પટેલ, પૂર્વ કચ્છ એસપી ભાવનાબેન પટેલ, એ ડિવિઝન પીઆઈ ડી બી રાણા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં કુલ 12 પ્રશ્નોની છે ચર્ચા કરવામાં આવી છે માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને, જેમાં મોટાભાગે રેવન્યુ રિલેટેડ પ્રશ્નો હતા 6 જેટલા, બાકી બીજી વિશેલ નગરપાલિકાના રિલેટેડ છે એ પ્રશ્નો હતા અને એક જીપીસીબી રિલેટેડ પ્રશ્નો હતો જેની ચર્ચા કરવામાં આવી. 12માંથી 8 જેટલા પ્રશ્નોનું નિરાકરણ છે એ સ્થળ ઉપર કરવામાં આવ્યું છે. 4 જેટલા પ્રશ્નો છે એ પેન્ડિંગ રાખવામાં આવ્યા છે. નેક્સ્ટ વખત એક અરજદારશ્રી આ બાબતે સ્વાગતમાં રજૂઆતો કરી છે, એ બાબતે નગરપાલિકાએ જે તે વખતે કાર્યવાહીઓ કરી છે, પરંતુ આજના સ્વાગતમાં કારણ કે વૃક્ષછેદન છે એ મામલતદારશ્રીના પ્રભુમાં આવતું હોય એટલે હવે એમને તપાસ કરવા માટે જણાવવામાં આવ્યું છે.